બાગડ ખાતે આવેલા સના વચમાં દરોડા પાડી લાખો રૂપિયાનો તોડ કર્યો હોવાનો આક્ષેપ કરાયા બાદ મૈધરપુરા પોલીસ મથકના વિવાદિત પોલીસ કર્મચારી વાલજી હડિયા અને યોગેશ પાટેલની ટ્રાફિકમાં શિક્ષાત્મક રીતે બદલી કરતો હુકમ કરવામાં આવ્યો છે. મૈધરપુરા પોલીસ મથકના વિવાદિત પોલીસ કર્મચારી વાલજી હડિયા અને યોગેશ પાટેલ દ્વારા પખવાડિયા ગાઉં ભાગળ બુદેલાવાડ ખાતે આવેલા સના ટાઈમ નામની દુકાનમાં રેડ કરી હતી અને બ્રાન્ડેડ કંપનીની રૂપિયા 61.23 લાખની અધોધ કહી શકાય તેવી 2075 નકલી રિસ્ટ વોચ કબજે કરી હતી. સાથોસાથ દુકાન માલિક ઇરફાન મેમણની પણ અટકાયત કરી હતી. જે પ્રકરણમાં દુકાનદાર ઇરફાન મેમણ દ્વારા વાલજી હડિયા સહિતના સામે સંગીન આક્ષેપો કર્યા હતા અને પોલીસે દુકાનમાંથી કબજે લીધેલો સ્ટોક ઓન પેપર ઓછો બતાવ્યોની ફરિયાદ કરાઈ હતી. પોલીસ કર્મચારી જેમાં વાલજી હડિયા સહિતનાએ સ્ટોકમાં ગોલમાલ કરી હોવાની અને મોટી રકમ દુકાનદાર પાસેથી પડાવી હોવાની આશંકા સાથે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ થતા જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર 1 PL હાલ મલે આ મામલે SEP સી ડિવિઝન વસાવાને ઇન્કવાયરી સોંપી હતી. SEP વસાવે સ્થાનિક દુકાનદારોના CCTV ફૂટેજ મેળવવા સાથે દુકાનદારનું નિવેદન પણ નોંધ્યું હતું અને SEP વસાવાએ ઇન્કવાયરી પૂર્ણ કરી રિપોર્ટ ઉપલી અધિકારીને સુપરત કર્યો હતો. જે રિપોર્ટના આધારે જવાબદારી ફિક્સ થતા બંને પોલીસ કર્મચારીઓ વાલજી હડિયા અને યોગેશ પાટેલની ટ્રાફિકમાં શિક્ષાત્મક રીતે બદલી કરતો હુકમ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે વારંવાર પોલીસ મથકોમાં વિવાદમાં રહેતા અને પોલીસ મથકોમાં માત્ર સર્વેલન્સ સ્ટાફમાં નોકરી કરવા ટેવેલા વાલજી હડિયા સામે અગાઉ પણ અનેકવાર ફરિયાદો થઈ છે અને સુરત બહાર પણ તેની બદલી કરાઈ છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G24 ન્યૂઝ.